2 નવેમ્બરના રોજ દિયોદરમાં કોંગ્રેસની ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું આગમન થશે। 2 નવેમ્બરના રોજ દિયોદરમાં ગુજરાત પરિવર્તન સંકલ્પનું આગમન થશે। બાઇક રેલી યોજી સ્વાગત અને આદર્શ હાઈસ્કૂલમાં ભવ્ય જનસભા યોજાશે। પરિવર્તન સંકલ્પ યાત્રા મુદ્દે ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ રબારીએ જાહેર જનતાને હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું। બ્યુરો રિપોર્ટ બળદેવરાવ મિરાજંગ ન્યૂઝ દિયોદર। આવતીકાલે તારીખ 2/11/2022 રોજ અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા આવી રહી છે, જે બાભર તરફથી દિયોદરમાં પ્રવેશ કરવાની છે। અમે લોકોએ નર્મદા કેનાલથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત રાખ્યું છે। ત્યાંથી બાઇક રેલી દ્વારા આપણે દિયોદર ભાષાણા ચોકડીથી બજારના માધ્યમથી આવશે અને નીલકંઠ મહાદેવ પંચાયતની બાજુમાં ત્યાં આગળ પણ આપણે સ્વાગત પોઈન્ટ રાખ્યો છે। ત્યાંથી સ્વામી વિવેકાનંદની મૂર્તિને ફૂલહાર કરશે। ત્યાંથી ભગતબા કૃષ્ણબા ભગતની જે આપણી સ્ટેચ્યુ છે એમને ફૂલહાર અમને સન્માન કરી અને આદર્શ હાઈસ્કૂલમાં સભા સ્થળે આ યાત્રા પહોંચશે। ત્યારબાદ સભા સ્થળે જનસભામાં આ યાત્રા ફેરવાશે। આ સભામાં હજારોની સંખ્યામાં દિયોદર વિધાનસભામાંથી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે। લોકોના પ્રશ્નો છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ રાઠોડ સહિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ, જિલ્લાના કોંગ્રેસના પ્રભારી, જિલ્લાના તમામ ધારાસભ્ય, દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા સાહેબ સહિતના તમામ આગેવાનો અંદર જોડાશે અને આ યાત્રાને લોકોને સંબોધન કરશે। ત્યારબાદ યાત્રા અહીંથી રાધનપુર માટે જવા માટે વાયા તેરવાડા તરફ અહીંથી વિદાય લેશે એટલે આ યાત્રામાં દિયોદર વિધાનસભા અને ખાસ કરીને દિયોદર તાલુકાના સૌ ભાઈ બહેનોને, કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનોને, મિત્રોને, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન કોંગ્રેસ, માઇનોરિટી, એસસી એસટી કોંગ્રેસ સહિત બક્ષીપંચ મોરચો, તમામ સેલ મોરચા ડિપાર્ટમેન્ટ તમામને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંચાલિત સંકલ્પ પરિવર્તન જે યાત્રા અમારી આજથી સુધી શરૂઆત થવાની છે કણોદરથી, આવતીકાલે 3 વાગે કણોદરથી પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાંધેરા, થરાદ, વાવ ભાભર થઈને 3 વાગે કાલે દિયોદરની હદમાં પ્રવેશ કરવાની છે। ત્યારે અમે અમારી આપણે જે હદ લાગે છે દિયોદર વિધાનસભાની અહીંયા ત્યાંથી અમે સ્વાગત બાઇક રેલી અને મોટી સંખ્યામાં સ્વાગત કરી અને દિયોદર બજારમાં થઈ અને આદર્શ હાઈસ્કૂલમાં 3 વાગે મોટી સભા કરવાના છે। સભા કર્યા બાદ રેલી આવીશ પછી રાધનપુર બાજુ વિદાય આપવાનું છે। કેટલા લોકો જોડાશે આ સભાની અંદર? લગભગ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે લોકો જોડાશે। આ વખતે લોકો ખૂબ ઉત્સાહી છે કોંગ્રેસની મદદ કરવા માટે। દિયોદર પ્રોપરમાં અમારી અપેક્ષા એવી છે કે 4-5 હજાર માણસો સંકલ્પ યાત્રામાં જોડાશે અને અમારી મિટિંગમાં ઉપસ્થિત રહેશે એવી અમારો પૂરેપૂરી આશા છે અમને।